તો હવે વાત કરીએ તો પાલીતાણાની. પાલીતાણાના જામવાડી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ હટાવી દેતા વિવાદ સર્જાયો. પાલીતાણા તાલુકાના જામવાડી ગામે છેલ્લા એક વર્ષથી દલિત સમાજ અને જામવાડી ગામના અન્ય સમાજો વચ્ચે જમીન વિવાદ ચાલી રહ્યો છે, જેમાં દલિત સમાજની વર્ષો જૂની જમીન આવેલી છે. ત્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બોર્ડ લગાવવામાં આવ્યું હતું, જે પાલીતાણા મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા હટાવવામાં આવતા વિવાદ થયો હતો અને દલિત સમાજમાં રોષની લાગણી જોવા મળી હતી. આ બોર્ડ હટાવવા માટે જામવાડી ગ્રામજનો તેમજ રાજકીય આગેવાનો દ્વારા મામલતદારને દબાણ કરવામાં આવ્યું હોય તેવું દલિત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો. જ્યારે બોર્ડ હટાવતા દલિત સમાજના માવજીભાઈ સરવૈયા, ખીમરાજભાઈ બાબરિયા, કિરીટભાઈ સાગઠિયા, ધીરુભાઈ રાઠોડ સહિત દલિત સમાજના આગેવાનો લોકો મોટી સંખ્યામાં પાલીતાણા મામલતદાર કચેરીએ દોડી આવ્યા હતા અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા જામવાડી ગામનું આ એક જ દબાણ કેમ હટાવવામાં આવ્યું તેવું દલિત સમાજના આગેવાનો દ્વારા કલેક્ટર શ્રીને મામલતદાર અને તેમના સ્ટાફ દ્વારા ભેદભાવ રાખ્યાની ફરિયાદ કરી હતી. કલેક્ટર દ્વારા મામલતદાર અને તેમના સ્ટાફને તડાવવામાં આવ્યા હતા અને મામલતદાર દ્વારા દલિત સમાજની લેખિત બયાનદારી આપવામાં આવી હતી કે જામવાડી ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે, પરંતુ આવનારો સમય જ બતાવશે કે તંત્ર દ્વારા જામવાડી ગામમાં આવેલ ગેરકાયદેસર દબાણો ક્યારે દૂર કરાશે. કિરીટ સાગઢિયા, ZSTV પાલીતાણા.